નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબિનિયા ડિજિટલ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. અને આજે તાપી માતાનો જન્મદિવસ છે અને ખૂબ જ સરસ તૈયારી સાથે જીવન ભારતી બાળભવન શાળાના વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ તથા તેમના પ્રિન્સિપાલ પણ અહીંયા ઉપસ્થિત છે અને ખૂબ જ સરસ તાપી બચાવના અભિયાન સાથે તેઓ અહીંયા આવ્યા છે અને આપણે તેમની પાસેથી જાણીશું કે તેઓ તાપી બચાવ માટે શું કરી રહ્યા છે અને તેમના અભિપ્રાય શું છે. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીશું આપણું નામ. મારું નામ ફાલ્ગુની જોશી છે. જી, હું મારી દીકરી જીવન ભારતી શાળામાં અભ્યાસ કરે છે, હું એમની વાલી છું. મારો સ્લોગન છે તાપી બચાવવા માટે કે તાપી પુરાણ વાંચો અને તાપીનું પુરાણ બંધ કરો. તાપી નદી કે જે આજે આપણી ભારતીય સંસ્કૃતિમાં સૌથી જૂની, એમ કહીએ તો ચાલે કે સૃષ્ટિ પરની જેટલી પણ નદીઓ છે એમાં સૌ પ્રથમ અવતરિત થયેલી આ તાપી નદી છે, જેને આપણે સૂર્યપુત્રી, છાયાપુત્રી, વરુણી જેવા ઘણા નામથી ઓળખીએ છીએ. એવી આ તાપી નદીના કિનારે ઘણા ઋષિ મુનિઓ તથા ઘણા તીર્થધામો પણ વસ્યા છે. એવી આ તાપી નદીની ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ તો ઘણું છે, પણ સાથે સાથે ગુજરાતની જીવન દોરી સમાન આ તાપી નદીએ ગુજરાતને પણ સંપન્નતાની સીડી ચડાવવામાં કોઈ ઓછું યોગદાન નથી આપ્યું. પણ દુઃખ એ વાતનું છે કે જે નદીએ આપણે આટલું બધું આપ્યું, આપણું એક માતાની જેમ પોષણ કર્યું, એવી માતાનો પાલવ આપણે ઘણા પ્રકારની ગંદકી જેવા કે મૂર્તિ વિસર્જન, મંદિર અને સ્મશાન ગૃહોનો કચરો તથા ડ્રેનેજ લાઇનનું અને કારખાનાનું ગંદુ પાણી ઠાલવીને બગાડ્યો છે. આપણા સરકારે પણ છેલ્લા 5 વર્ષમાં જોઈએ તો ઘણા પ્રયત્નો કર્યા છે તાપીની સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતિ લાવવાનું. લોકોમાં જાગૃતિ તો આવી છે, પણ તે છતાં અંધશ્રદ્ધાની ચાદર અને પોતાનો સ્વાર્થનો ભાવ એટલો બધો પ્રભાવશાળી છે કે તેની સામે સરકારના કરેલા પ્રયત્નો પણ કંઈક અંશે નિષ્ફળ જઈ રહ્યા છે. જે બે કાંઠેથી વહેતી આપણી તાપી નદી, જે ભરપૂર છલોછલ પાણીથી આજે વર્ષોથી વહેતી હતી, તે નદીના પાણી આજે વિચારું છું તો એમ થાય છે કે ક્યાં ગયા. કોઈ બોટલોમાં ભરાઈ ગયા, ટાંકીમાં સમાઈ ગયા, કે પછી કાદવમાં ફેરવાઈ ગયા, કે પછી ખોટી રીતે વહી જઈ ગટર લાઈનમાં જતા રહ્યા, કે પછી બાષ્પીભવન થઈ ગયા. આ બધા પ્રશ્નોનો સવાલ, આ બધા પ્રશ્નોના જવાબ તો શોધવા જ રહ્યા, પણ આ બધા પ્રશ્નોનું નિરાકરણ એક જ છે કે જાગો, સમજો અને તાપી નદીનું દૂષિત કરવાનું બંધ કરો. નહીંતર એક દિવસ એવો જરૂર આવશે કે ગમે તેટલા આપણે પારા બાંધીએ કે પછી બંધમાં પાણી એકત્રિત કરીને આપણે સુવિધા માટે ઘણી સગવડો કરીએ, તે છતાં પણ આપણી તાપી નદી માત્ર ઇતિહાસના પુસ્તકોમાં જ જોવા મળશે. એટલે જ કહું છું કે ચાલો આપણે એક સૂત્ર અપનાવીએ, તાપીની જળ શુદ્ધિ એ જ આપણા સૌની વિચાર શુદ્ધિ બની રહે એવો એક પ્રયત્ન આપણે સૌએ ભેગા થઈને કરવાનો છે. થેન્ક યુ. ખૂબ જ સરસ. વાલીઓ પણ આટલા બધા ઉત્સુક છે અને તાપી બચાવ માટે, તાપી માટે આટલું બધું કરી રહ્યા છે. આજે હું અહીંયા જોઈ રહી છું તે મુજબ દરેક જણ પોતાનું એક સ્લોગન સાથે અહીંયા આવ્યા છે. અને હવે આપણે બીજા પેરેન્ટ સાથે વાત કરીશું. એમનું જે સ્લોગન છે, જળ તો હૈ સોના, ઇસે કભી ભી નહીં ખોના. તો મેમ, આપનું નામ? મારું નામ તાની નિશા છે. હું મારી દીકરી અહીંયા જીવન ભારતી સ્કૂલમાં અભ્યાસ કરું છું. તાપી માતા વિશે કંઈક કહેવા માગું છું. જી, આપ શું કહેવા માંગો છો? મીન્સ તાપી બચાવવા માટે આપ આપણા જે દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમને શું સંદેશ આપશો? આજથી 1000 વર્ષ પહેલાં સૂર્યપુત્રી તાપી માતા મધ્ય પ્રદેશના 7 ખુદા પર્વતમાં બેનુલના મુલતાઈમાં માલ પ્રદેશમાં અસાક્ષી સાતમે પ્રગટ્યા હતા અને ત્યારબાદ ગંગા, સરયુ, સાબરમતી નદીઓ અસ્તિત્વમાં આવી. જેમ ગંગામાં સ્નાન કરવાથી, રેવાના દર્શનથી, સરસ્વતીનું આચમન કરવાથી પવિત્ર થવાય છે, તેમ માત્ર તાપી માતાને નિત્ય સ્મરણ કરવાથી સગળા પાપોનો નાશ થાય છે. તેમ છતાં જેને કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અને હજુ પણ એનું મહત્વ સમજાશે નહીં તો આપણે વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તેથી તાપી માતાનું મહત્વ સમજી તેનો દુરુપયોગ થતો
ઘટાડી આપણી માતાને બંને કાંઠેથી વહેતી કરી. ખૂબ જ સરસ. આવી જ રીતે આપણે બીજા પેરેન્ટ્સ સાથે વાત કરીશું. મારી બાજુમાં જે છે તેમનો સ્લોગન છે, તાપી મૈયાની સ્વચ્છતા એ જ ખરું પૂજન. તો તમે આ સ્લોગન લખ્યું છે તો તમારા જે વિચારો છે તે અમને જણાવો. આપનું નામ? મારું નામ અમૃતા પ્રજાપતિ છે. મારી દીકરી જીવન ભરતી બાળ ભવનમાં ભણે છે. હું તાપી મૈયા વિશે એક કવિતા કહું છું. તાપી હે તાપી તારી તું છે જીવન, તું છે ગાથા, તારી તારો મહિમા ગાય વિધાતા. તારું પાણી છે અતિ નિર્મળ, તારું રૂપ છે અતિ નિરાળું, તારું રૂપ છે અતિ નિરાળું. ફરીથી આપણે બીજા વાલીશ્રીને મળીશું. તેઓ ખૂબ સરસ સ્લોગન સાથે અહીંયા આવ્યા છે. તાપી બચાવો, જીવન બચાવો. સૂર્ય ભગવાને આપ્યું આપણે એક વરદાન તાપી. આપણે ન જાણી એની કદર અને બની ગયા પાપી. ધર્મના નામે ન કરો એને અપવિત્ર, નહીતર ભવિષ્યમાં મળશે કોઈને એક બુંદ, કોઈને નહીં મળશે એક પણ બુંદ પાણી. આ સ્લોગન સાથે આપણે મળીશું જીવન ભારતીના વાલીશ્રીને. આપનું નામ? મારું નામ કેજન જરીવાળા છે. મારી દીકરી જીવન ભારતીમાં અભ્યાસ કરે છે, હું એની માતા છું. તાપી માતાનું આપણે પોતે જ અપમાન કરી રહ્યા છીએ, કારણ કે ધર્મના નામ પર આપણે તાપી માતામાં બધો જ કચરો નાખી દઈએ છીએ, પણ એ સારું નથી. કારણ કે તાપી આપની માતા તરીકે પૂંજાય છે. આપણે માતા પિતાનું અપમાન કરીએ છીએ કે તાપી માતાનું અપમાન કરાય? તાપીમાં આપણે બધું નાખીએ, ગંદુ નાખીએ, કશું પણ નાખીએ, બિચારા માતાઓની સાથે સાથે અંદરના રહેલા જીવજંતુઓને પણ સહન કરવું પડે છે. એટલે તાપી તો ગંગા નદી તો આપણે એના પાણીથી પવિત્ર થાય, પણ તાપીનું તો માત્ર સ્મરણથી જ પવિત્ર છે. હે તાપી તું તાપી, તારું નામ છે તાપી, મારા કષ્ટ લે કાપી. ખૂબ સરસ. જો આવા સારા વિચારો આપણા સુરતના તમામ નાગરિકને અને ગુજરાતના તમામ રહેવાસીઓને જો આ વાતનો વિચાર આવે અને સારી રીતે એનું જો પાલન થઈ શકે તો ચોક્કસ જ આપણી તાપી બચી શકે એમ છે. આપણે બીજા વાલીશ્રીને મળીશું. આપનું નામ? અચ્છા, આપણું સ્લોગન છે વરસાદનું પાણી બચાવો. આ ખૂબ જ સરસ વાત છે મિત્રો. વરસાદનું પાણી બચાવવાની જ્યારે વાત આવે છે, અત્યારે જ હાલમાં જે કાપડ સુરતના કાપડના વેપારીએ એક વરસાદનું પાણીને કેવી રીતના બચાવી શકાય અને એને કેવી રીતના સ્ટોર કરી શકાય એનો એક વિડીયો પણ વાયરલ થયો છે. આપ સૌ જોજો એને, અને દરેક એપાર્ટમેન્ટની અંદર કે દરેક સોસાયટીની અંદર જો આ વસ્તુ થાય તો ચોક્કસ જ પાણી, વરસાદનું પાણીને પણ આપણે સારો ઉપયોગ કરી શકીએ છીએ અને ક્યારે પણ કદાચ પાણીની કોઈ સમસ્યા ઊભી નહીં થાય. આપણે બીજા પેરેન્ટ્સ છે તેઓ પણ લઈને આવ્યા છે. સેવ ધ વોટર સેવ ટ્રી. આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં અને ખૂબ જ સરસ સ્લોગન સાથે આપ પણ અહીંયા ઉપસ્થિત છો. આપનું નામ? કલ્પના. જી કલ્પના, મારી દીકરી જીવન માર્ગી બાળ ભવનમાં બની છે. જી હું તો ખાલી એટલું જ કહેવામાં કરીશ કે હું મારા મનથી બોલીશ કે જેટલી ચોખ્ખાઈ આપણે આપણા શરીરની રાખીએ છીએ એટલી પાણીની પણ ચોખ્ખાઈ રાખો, આપણા બચ્ચાની પણ ચોખ્ખાઈ રાખો, જેટલું આપણું બચ્ચું ચોખ્ખાઈ એટલી આપણી માતા પણ ચોખ્ખાઈ જ આપણને રાખે છે. પણ હું મારા દિલથી મારા પ્રેમ ભાવથી એમ કહેવા માગું છું કે બધાને સમજે છે જ્યાં જ્યાં જાઓ તમે તો કેવા સરસ તૈયાર થઈને જાઓ છો, પણ તમે એટલું કેમ નથી વિચારતા કે આપણી તાપી માતા ઘરમાંથીમાં કેટલા રહેવું છે. એને પણ તમે જેમ બનો ને તેમ એને ચોખ્ખી રાખો, જેટલું એ ચોખ્ખું તેટલું માટે આપણને પાણી પીવાનું પણ ચોખ્ખું જ મળશે, એમાં જીવજંતુ પણ નહીં આવશે, એવા ઘરમાં તો જીવો જ નહીં કે આપણા બાળકો આ પાણીના ગંદકી બીમાર પડે છે. પણ જેટલી આપણાય ના ચોખ્ખાઈ એટલું પાણીને પણ ચોખ્ખાઈથી રાખો, જેટલું પાણી ચોખ્ખું રહેશે ને એટલા બાળકો જગતના બાળકો ચોખ્ખા રહેશે, અને આપણા ઘરમાં પણ ચોખ્ખાઈ રાખો. જેટલું પાણી તમે વધારે વેસ્ટ કરો છો, બે બાલ્ટી વેસ્ટ કરતા એના બદલે એક બાલ્ટી વેસ્ટ કરો, જેટલું આપણે ઓછું કરશું ને એના માટે જેટલા બહારના જે વ્યક્તિને પાણી નથી મળતું એને પાણી મળી શકશે, ને એ લોકો પણ પાણી પેટ ભરીને પી શકશે. ભલે જમવાનું નહીં મળે
પણ પાણી તો પી શકશે એ લોકો. ખૂબ જ સરસ વિચાર છે આપનો. પાણી ઘણા લોકોને મળતું નથી પણ વાત ખૂબ સાચી છે. અને લોકોને પાણી મળે એ માટે તમે જરૂરિયાત જ પાણીનો જે ઉપયોગ કરો છો તો તમને જેટલી જરૂરિયાત છે એટલો જ ઉપયોગ કરો, પાણીને વેસ્ટ નહીં કરો. આવા સંદેશ સાથે આપણે બીજા વાલી જે અહીંયા ઉપસ્થિત છે એમનું સ્લોગન છે તાપી બચાવો. બીજા પણ પેરેન્ટ્સ છે એમને લખ્યું છે જળ વિના જીવન સોનું, વોટર ફોર લાઈફ. અને એમની જ બાજુમાં બીજા પણ એક પેરેન્ટ્સ અહીંયા ઉપસ્થિત છે તેમનું છે સેવ ધ વોટર સેવ ટ્રી. મતલબ મૂળ વાત મિત્રો એક જ છે કે પાણી બચાવો તાપી બચાવો. આ બંને સ્લોગનથી બધાના ઘણા બધી મુશ્કેલીઓ સોલ્વ થઈ શકે છે. કારણ કે પાણી જો નહીં મળે તમને, તમને એક એક નાનો એવો દાખલો હું તમને આપીશ કે ઘરમાં ક્યારેક પાવર જતો રહે, પાણી જતું રહે ત્યારે તમને કેટલી મુશ્કેલીઓ સર્જાય છે એ તમે પોતે જ અનુભવ કરી હશે. તો તમે ખાલી એટલું વિચારો કે અગર ક્યારેક પાણી જવાનું તમને બે ચાર દિવસ મહિનાઓ સુધી નહીં મળે તો તમારી શું હાલત થાય. તો તેવી જ સમસ્યા તાપી માટે છે કે તાપીને આપણે શુદ્ધિકરણ તાપીનું નહીં કરીશું તો ભવિષ્યમાં ખૂબ ખરાબ હાલત થઈ શકે છે. તો ખૂબ જ સરસ આ બધા જ વાલીઓને ખૂબ ખૂબ અભિનંદન કે તમારો આ ખૂબ સરસ પ્રયાસ છે કે તાપી માતાનો જન્મદિવસ છે આજે અને તમે ખૂબ સરસ આપણી જે જનતા છે એને સમજાવવાનો પ્રયાસ કર્યો છે અને લોકો એનું પાલન કરશે. એની સાથે પાછા મળીશું. થેન્ક યુ. સૌથી પહેલા તો રચનાબેન આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અને આપના શું વિચારો છે તાપી બચાવોનું જે અત્યારે અભિયાન ચાલી રહ્યું છે તો એ અભિયાનને લોકો કેટલું યોગ્ય ગણે છે અને કેટલું એનું પાલન કરે છે એ વિશે આપ કહો. નમસ્કાર. એક્ઝોટિકા પેટ મીડિયાના અથાગ પ્રયત્નથી અમે એક પહેલ કરવા જઈ રહ્યા છીએ કે તાપી મૈયા જે વર્ષો સદીઓ પુરાણી છે અને આજે એ બે કાંઠે વહેતી હતી તે કદાચ આપણે કિલ્લો જોવા ગયા હોય તો એમના ઇતિહાસમાં વર્ણવેલું છે કે 15મી સદી 14મી સદી 16મી સદી બે કાંઠે વહેતી નદી એટલે તો આપણે 84 દેશના વાવટા આપણા કિલ્લા પર છે એનું મુખ્ય કારણ તાપી મૈયા છે. તો આજે વાવટા ક્યાં ગયા? કારણ કે તાપીનું પુરાણ થઈ ગયું છે. કારણ મુખ્ય એક જ કે આપણે બધી મૂર્તિઓનું વિસર્જન પૂજા કોઠારો ગટરના પાણી નાખો અને કહીને તો પ્લાસ્ટિકની કોથળી પ્લાસ્ટિકની બોટલ શું આપણું જીવન છે? આપણે તાપી મૈયાને બચાવવાની નથી. તો આ એક્ઝોટિકા મીડિયાની સાથે અમારે જીવન ભારતી ના તમામ સભ્યો જોડાઈને અમે એક પહેલ કરી છે કે આઈ લવ તાપી તો આખા સુરતમાં પ્રચલિત છે જ અને લોકો માનવ સાંકળ બનાવીને તાપી મૈયાને બચાવે જ છે. પણ આ નાના ભૂલકાઓને જો અત્યારથી આપણે શીખવશું કે તાપી એ આપણી મમ્મી છે, આપણી માતા છે, આપણે એને કદી પણ ગંદી કરવી નહીં તો કદાચ આ પેઢીની પછીની પેઢીની પછીની પેઢી પાછી 16મી સદીની તાપી જ્યોતિ થઈ જશે
તો એવી એવા સપના કેમ આપણે ન જોઈએ? આપણે કાયમ ખરાબ સપના કેમ જોઈએ? તો સારા સપના જોઈએ અને ફરીથી આપણે તાકીને બે કાંઠે વિનંતી કરીએ. ખૂબ જ સરસ વાત કહી રચનાબેન, કારણ કે આ પ્રયાસ કરવો ખૂબ જરૂરી હતો અને આ સ્લોગન સાથે આપણે વાત કરવી બી ખૂબ જરૂરી હતી, કારણ કે અથાગ પ્રયત્નો કરવા છતાં આજે તાપીનું શુદ્ધિકરણ થઈ શક્યું નથી. આપણે કેટલા લોંગ ટાઈમથી, મતલબ કે વર્ષ બે વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ, તો તાપીની જે સ્થિતિ આપણે ત્યાંથી પસાર થઈએ છીએ ને, ત્યારે આપણને એટલું દુઃખ થાય છે કે આપણે આપણે જે પહેલાંની તાપી હતી એવી તાપી હવે રહી નથી, અને ખૂબ જ આપણને દુઃખની લાગણી થાય છે કે આપણે કાશ આપણે કંઈક કરી શકીએ એના માટે. તો આપણો આ સહયોગી પ્રયાસ હતો અને આ પ્રયાસમાં કદાચ આ પ્રેરણા લઈને લોકો કંઈ એને ગણે અને સારી રીતના તાપીનું શુદ્ધિકરણ ખૂબ જલ્દીથી થઈ જાય એવી આપણે આશા રાખીએ. તો આપણે આ બાળકો પાસે ખૂબ સરસ એક સ્લોગન સાથે આપણે આ કાર્યક્રમને અહીંયા પૂરો કરીશું. તો બાળકો, તાપી માતા શું કહેવાય? તાપી બચાવો, જળ બચાવો. તાપી વિના જીવન સુનું, જળ વિના જીવન સુનું. તાપી બચાવો, તાપી બચાવો. ચલો બોલો, આઈ લવ તાપી, આઈ લવ તાપી, આઈ લવ તાપી. તાપી માતા કી જય, તાપી માતા કી જય, તાપી માતા કી જય.